भरूच जिल्लामां वधता जता कोरोना पॉजिटिवना दर्दीओना पगले वेलफेर हॉस्पिटले मानवता मेकावी छे। भरूच जिल्ला कलेक्टरे मंजूरी आपता ज 60 बेडना आइसोलेट वोर्ड बनावानी कामगीरी पूरजोशमां चाली रही छे। भरूच जिल्लामां कोरोना पॉजिटिवनी संख्या 18 थी 22 दिवस दीठ नोंधाई रही छे, जेना कारणे तंत्र द्वारा अंकलेश्वरनी जयाबेन मोदी हॉस्पिटलनो कोविड 19 वोर्डमां बेडो पण दर्दीथी फूल थई गया छे, जेना कारणे भरूच सिविल हॉस्पिटलमां पण हंगामी धोरणे 67 बेडनी सुविधा करवामां 55 बेड उपर दर्दीओ सारवार लई रह्या छे। त्यारे आजे पण कोरोना पॉजिटिवनी संख्या 15 नोंधाई छे અને સતત દિવસે ને દિવસે કોરોના પોઝિટિવની દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે। જે સક્ષમ દર્દીઓ છે ત્યારે ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે, પરંતુ ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ કોરોનાની સારવારના પ્રશ્નને લઈ ભરૂચના પટેલ વેરફેર હોસ્પિટલમાં સત્તાધીશોએ પણ આવી મહામારીના સમય માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। ભરૂચ જિલ્લા વહીવટીતંત્રની મંજૂરી મેળવી કોરોનાના દર્દીઓ વેલફેર હોસ્પિટલમાં સારવાર લઈ શકે તેવા પ્રયાસોના ભાગરૂપે તાત્કાલિક બેઠકો યોજી 65 લાખ રૂપિયાના ખર્ચે વેન્ટિલેટરો તથા ઓક્સિજનોનું વધુ પ્રેશરવાળા HFNC ઓક્સિજનો પણ ઉપલબ્ધ કરી દેવા છે અને 60 બેડના આઇસોલેટ વોર્ડ તૈયાર કરવામાં આવી રહેલા છે, જેમાં 10 જેટલા MBBS તબીબો, 4 ફિઝિશિયન તબીબો, 20થી વધુ નર્સો સેવા આપશે અને 11 ICU પણ કાર્યરત કરવામાં આવી રહ્યા છે અને શંકાસ્પદ કોરોના પોઝિટિવના દર્દીઓના ટેસ્ટિંગ સેમ્પલ પણ લેવામાં આવશે અને ચકાસણી માટે સુરત ખાતે મોકલવામાં આવશે, તેમ હોસ્પિટલના પ્રમુખ સલીમ ફાંસીવાળાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું। ભરૂચ જિલ્લામાં જે અત્યારે કોવિડના ખૂબ જ વધારે કેસીસ નીકળી રહેલા છે, તેને ધ્યાનમાં લઈને વેલફેર હોસ્પિટલ ભરૂચ એક ડેડિકેટેડ કોવિડ સેન્ટર ચાલુ કરી રહ્યું છે, જેની પરમિશન કલેક્ટરશ્રી તરફથી મળી ગઈ છે। એનું કામ અત્યારે ચાલે છે અને હોપફુલી 50 બેડેડ કોવિડ સર્વિસ મંડેથી શરૂ થઈ જશે। બીજા 10 બેડની અમે પ્રોવિઝન એક્સ્ટ્રા કરી રહ્યા છીએ, જે ફ્યુચરમાં જરૂર પડે તો અમે એને વાપરી શકીશું। ભરૂચના તમામ ડૉક્ટરોએ અમને એ મદદ કરવાની બાંધણી આપી છે કે ઓછામાં ઓછા 10 MBBS ડૉક્ટર અને 4 જનરલ ફિઝિશિયન એમાં સેવા આપશે અને 20થી વધારે નર્સિસ એમાં સેવા આપશે। વેલફેર હોસ્પિટલનો એક એડવાન્ટેજ છે કે એમની પાસે નર્સિંગ કોલેજ છે અને નર્સિંગ કોલેજના જે ટ્યુટર્સ જે છે તે વેલફેર હોસ્પિટલની અત્યારની સેવાઓ માં સેવા આપશે અને જે નર્સિસ વેલફેર હોસ્પિટલમાં છે તે ઉપરાંત એડવર્ટિઝમેન્ટ પ્રમાણે બીજી જે સેવાઓ જે છે તે જે જોડાશે એ પણ કોવિડ સેન્ટરમાં સર્વિસ આપશે। ભરૂચમાંથી જે ડૉક્ટર્સનો રિસ્પોન્સ અમને મળેલો છે તે બદલ અમે ભરૂચના બધા ડૉક્ટર્સના શુક્રગુજારીએ છીએ, થેન્ક યુ કહે છે કે તેમને બહુ સારો રિસ્પોન્સ આપ્યો છે અને લોકોની સેવા માટે એ પોતે સર્વિસ આપવા તૈયાર છે।